विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर नंबर 10 वर्तुळ भाग 8 માં આપણે પ્રમેય 10.6 લેવાનો છે. અગાઉના ભાગની અંદર આપણે રેખા અને તેના બાદના બિંદુ વચ્ચેનું અંતર ની આપણે વાત કરેલી. રેખા અને તેની બાદનું બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે લંબ દ્વિભાજક માટેનો લંબ અંતર એ ટૂંકામાં ટૂંકું અંતર છે એમ કહેવાય. એના પર આધારિત અહીંયા વર્તુળ અથવા એકરૂપ વર્તુળો, એક વર્તુળ લો અથવા બે વર્તુળો લો, એટલે બીજા વર્તુળમાં એકરૂપ વર્તુળો કહે છે. એટલે વર્તુળ અથવા એકરૂપ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર અથવા કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે એ રીતનું આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા પહેલો મુદ્દો શું છે કે જીવાઓ સમાન છે અને કેન્દ્રથી અંતર સમાન એવું આપણે સાબિત કરવાનું છે. તમે આકૃતિ જુઓ એટલે આકૃતિ પરથી તમારે જે કઈ વિગત લખવાની હોય તે લખાશે. અહીંયા બે જીવાઓ, એક જીવા એ બી અને બીજી જીવા સીડી, સીડી આ બે જીવાઓ એક વર્તુળની સમાન જીવાઓ, અથવા તમે એવું પણ કહ્યું છે કે એકરૂપ વર્તુળો નહીં, આ એકરૂપ વર્તુળો છે એમાં એક જીવા અને આ એક બીજી જીવા, સાબિતી બંનેની સેમ આવશે. અહીંયા બિંદુ પી લો, આ બિંદુ ક્યુ લો, બંને જીવાઓ એ બી અને સીડી બંને સમાન છે. તો આ અંતર પીએન અને ક્યુએન આ અંતર સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે એક વર્તુળ લો કે પછી એકરૂપ વર્તુળ લો, બંનેમાં આપણી જે સાબિતી આવશે એ સરખી આવશે. એટલે અહીંયા વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયાથી આ અંતર એટલે જીવાનું કેન્દ્રથી અંતર, ઓ કેન્દ્રિત વર્તુળ છે, આ એમ બિંદુ એટલે ઓ એમ નું માપ, અને અહીંયાથી આ બાજુનું માપ લો તમે ઓ એન નું માપ સરખું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે શું આપેલું છે એ જોઈએ અને કઈ હકીકત સાબિત કરવાની છે એ આપણે જોઈએ. તો આપેલ છે એને આપણે કહીશું પક્ષ. તો પક્ષને આપણે ઓ કેન્દ્રિત વર્તુળ, ઓ કેન્દ્રિત વર્તુળમાં એ બી અને સી ડી સમાન જીવાઓ છે, સમાન જીવાઓ છે આ આપેલું છે. અને સાબિત કરવાનું શું છે, સાબિત કરવાનું છે એને આપણે શું કહીશું સાધ્ય. ઓ થી બે જીવા વચ્ચેનું અંતર સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે એ બી અને સી ડી કેન્દ્ર ઓ થી સમાન અંતરે છે, સમાન અંતરે છે. એટલે કે આપણે અહીંયા લખીએ ઓએન બરાબર ઓએન એવું આપણે સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા
एक वर्तुळ प्रमाणे साबिती आपणे जोईशुं, तेज प्रमाणे तमारे बे वर्तुळो लई सेम साबिती आपी शकाय, खाली केंद्र बदलाय। अहींया ओ केंद्रित वर्तुळमां बे जीवाओ छे, ज्यारे पी केंद्रित वर्तुळमां ए बी जीवा छे अने क्यू केंद्रित वर्तुळमां सी डी जीवा छे, एवुं तमे साबितीमां आपी शको। एटले अहींया आपणे जोईए तो साबित शुं करवानुं छे ए आपणे ख्याल होवो जोईए के एन नुं माप अने ओएन नुं माप समान छे एवुं आपणे साबित करवानुं छे। હવે સાબિતીની આપણે વાત કરીએ તો સાબિતીની અંદર આપણે ઓ કેન્દ્રિત વર્તુળની વાત કરીશું, આ પી કેન્દ્રિત વર્તુળ ને ક્યુ કેન્દ્રિત વર્તુળની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની, એટલે અહીંયા અત્યારે હું આ આકૃતિ લેતો નથી। હવે અહીંયા કેન્દ્ર ઓ માંથી કેન્દ્ર ઓ માંથી एबी ने लंब, एबी ने लंब ओएम तथा सीडी ने लंब, सीडी ने लंब ओएन दोरो। आ रचना थई ओ माथी एबी ने लंब होय तेवो ओएम रेखाखंड અને સીડીને લંબ હોય એવો ઓએન રેખાખંડ દોરવાનો છે। અને અહીંયા આપણે જોઈએ તો ત્રિજ્યાઓ, ત્રિજ્યાઓ ઓબી અને ઓડી દોરો, બે ત્રિજ્યાઓ દોરવાની છે। ઓબી આ એક ત્રિજ્યા ઓબી અને બીજી ત્રિજ્યા ઓડી, એમ બે ત્રિજ્યાઓ આપણે દોરી। હવે આપણને ખાલી જીવા એવી આપેલી હતી, આટલી જીવા આપેલી હતી, હા એના ઉપરથી વધારાની રચના આટલી કરી। અહીંયા ઓ એમ, તે જ રીતે બીજી જીવાની અંદર બીજી લીટી એન, આ દોરવાનું કયું, એક ત્રિજ્યા ઓબી અને બીજી ત્રિજ્યા ઓડી, એમ દોરવાનું કહ્યું છે। એટલે સ્ટેપ બાય સ્ટેપ અંદર આપણે ઉમેરો કરતા જઈએ છીએ એ આપણને ખબર પડે। એટલે ઓએમ અને ઓએન બે લંબ છે અને ઓબી અને ઓડી બે ત્રિજ્યાઓ છે, તો એને કારણે બે ત્રિકોણો બન્યા, ત્રિકોણ ઓએમબી અને ત્રિકોણ ઓએનડી માં સરખું કયું છે, તો અહીંયા તમે જુઓ તો આ બે ત્રિજ્યાઓ સરખી છે। ત્યાર પછી આપણે જોઈએ તો ત્રિજ્યા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે આ ભાગ સરખો થશે, અને કાટખૂણો છે એટલે અહીંયા આપણે શરત કાટખૂણા શરત આવશે ને એના ઉપરથી આપણે વિગત લખી શકીએ। એટલે અહીંયા આપણે જોઈએ તો ઓએન એ કેન્દ્ર ઓ માંથી જીવા એબી પર લંબ હોવાથી, લંબ હોવાથી એબી ને દુભાગે। અગાઉ આપણે જે વિધાન સાબિત કરી ચૂક્યા છીએ કે ઓએમ, આ ઓએમ એ કેન્દ્ર ઓ માંથી જીવા એબી પર લંબ હોવાથી એબી ને એ દુભાગે છે, એટલે આપણે લખી શકીએ કે બીએમ બરાબર, બીએમ બરાબર 1/2 એબી, આ રીતનું આપણે વિધાન લઈ શકીએ। તે જ રીતે આ બાજુનું વિધાન લખવાનું છે, તે જ રીતે, તે જ રીતે ઓએન ની જગ્યા પર શું લખાશે, ઓએન એ કેન્દ્ર ઓ માંથી જીવા સીડી પર લંબ હોવાથી, લંબ હોવાથી
सीढ़ी ने दुभागे छे, सीढ़ी ने दुभागे छे, એટલે આપણે લખી શકીએ કે dn બરાબર 1/2 cd બરાબર. પક્ષની અંદર આપેલો છે કે ab અને cd સમાન છે, એટલે આપણે લખીએ હવે ab બરાબર cd પક્ષની અંદર આપણે આપેલું છે માટે 1/2 ab बराबर 1/2 cd લખી શકાય કે બંને બાજુ 1/2 વડે ગુણી કાઢ્યા અને એના ઉપરથી આ પરિણામમાં 1/2 ab ની જગ્યા પર bn અને 1/2 cd ની જગ્યા પર dn એટલે આપણે લખી શકીએ કે bn બરાબર dn આ રીતનું પરિણામ લઈ શકાય. એટલે અહીંયા આપણે bn નું માપ અને dn નું માપ સરખું છે એવું આપણે સાબિત કરવાનું થશે. એટલે અહીંયા આપણે જોઈએ તો બે ત્રિકોણો છે OMB OND, એ બે ત્રિકોણો, એ બંને ત્રિકોણોમાં આપણે શરત લેવાની છે, એ શરત જોઈએ અને એના ઉપરથી આપણે વિધાન લખી શકીએ કે અહીંયા હું લખું છું કે ત્રિકોણ BNO અને ત્રિકોણ BNO માં BMO આ ત્રિકોણ અને DNO આ બીજો ત્રિકોણ એની અંદર મેં જે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે આપણે લખી દેવાનું ત્રણે ત્રણ વસ્તુઓ. એટલે સૌથી પહેલા ખૂણો M બરાબર ખૂણો N બરાબર ખૂણો 90, કેમ કે લંબ દોરવાથી એ ખૂણો મળશે. ત્યાર પછી OB બરાબર OD એ એક જ વર્તુળની ત્રિજ્યા કહેવાશે, એક જ વર્તુળની ત્રિજ્યા. આ બીજું હતું, બીજું અંગ કહેવાશે. અને ત્રીજું આપણે જે પક્ષમાં આપેલું છે BN બરાબર DN એ આપણે સાબિત કર્યું, આ જે વિધાન છે એ અહીંયા આવશે. એટલે આ બંને ત્રિકોણો કાટખૂણા શરત પ્રમાણે કાટખૂણો કર્ણ અને બાજુ પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થશે. માટે ત્રિકોણ BNO એકરૂપ ત્રિકોણ DNO બરાબર. કાટખૂણા શરત કઈ આવશે? કાટખૂણો કર્ણ અને બાજુ કાટખૂણા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ થશે. માટે OM બરાબર ON, કારણ આપણે દર્શાવવાનું CP CT કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોમ્પ્લીટ ટ્રાયએંગલ પ્રમાણે સરખું થશે. અહીંયા વિધાન આપણે લખાશે કે પરંતુ ON એ જીવા AB નું કેન્દ્ર O થી અંતર છે. કોણ? OM નું માપ. OM નું માપ એ જીવા AB થી કેન્દ્ર O સુધીનું અંતર છે. અને ON એ જીવા CD નું કેન્દ્ર O થી અંતર છે. ને વળી પાછા બંને સમાન છે એમ કહેવાય. માટે AB અને CD કેન્દ્ર O થી સમાન અંતરે છે એમ કહી શકાય. એટલે અહીંયા આપણે સૌથી પહેલા OM બરાબર ON સાબિત કરી દીધું.
એના માટે શબ્દોમાં લખી શકાય કે એબી અને સીડી કેન્દ્ર O થી સમાન અંતરે છે. એટલે જે સાબિત કરવાનું જે વિધાન છે એ છેલ્લું આવશે અને સાબિતીની શરૂઆત તમારે પક્ષથી થશે. એટલે અહીંયા એક વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે એવું વિધાન પૂછે. પરીક્ષાની અંદર તો એકરૂપ વર્તુળો આપે તો કેન્દ્ર જુદા જુદા લેવાના, એક જ વર્તુળ આપે તો આપણે એક જ કેન્દ્ર લઈ અને એની આકૃતિ પૂર્ણ કરવાની. એટલે અહીંયા આપેલું શું હતું એ જોઈ લેવાનું કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં એબી અને સીડી સમાન જીવાઓ છે એ આપણને આપેલું છે. અને સાધ્યની અંદર એબી અને સીડી, એબી અને સીડી ઓ થી સમાન અંતરે આવેલું છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા સાબિતીની અંદર આપણે જોઈએ તો કેન્દ્ર ઓ માંથી એબી ને લંબ ઓએમ, સીડી ને લંબ ઓએમ દોરો અને ઓબી અને ઓડી બે ત્રિજ્યાઓ દોરો. આટલું તમારે વધારાનું દોરવાનું છે આકૃતિમાં. ત્યાર પછી ઓએમ એ કેન્દ્ર ઓ માંથી જીવા એબી પર દોરેલો લંબ હોવાથી એ જીવાને દુભાગે છે એટલે બીએમ બરાબર 1/2 એબી થાય. તે જ રીતે ઓએમ એ કેન્દ્ર ઓ માંથી જીવા સીડી પર લંબ હોવાથી સીડી ને દુભાગે છે એટલે બીએન બરાબર 1/2 સીડી થાય. એટલે એબી બરાબર સીડી પક્ષમાં આપેલું છે એટલે 1/2 એબી બરાબર 1/2 સીડી આપણે લઈ શકીએ અને 1/2 એબી બરાબર 1/2 સીડી બરાબર બીએન બરાબર ડીએન આટલું સાબિત કરવા માટે આપણે આગળની પ્રોસેસ બધી કરવી પડે છે. હવે ત્રિકોણ બીએમઓ અને ત્રિકોણ ડીએનઓ માં કાકબા સરક લેવાની છે. કાષ્ઠોણો કર્ણ અને બાજુઓ એ પ્રમાણે લઈ લેવાનું એટલે બે ત્રિકોણો એકરૂપ છે માટે સીબીસીડી પ્રમાણે ઓએમ નું માપ બરાબર ઓએમ નું માપ થાય. પરંતુ ઓએમ ની ઓળખાણ આપો કે ઓએમ એ જીવા એબી નું કેન્દ્ર ઓ થી અંતર છે અને ઓએમ એ જીવા સીડી નું કેન્દ્ર થી અંતર છે અને વળી પાછે બંને સમાન છે એટલે એબી અને સીડી કેન્દ્ર થી સમાન અંતરે આવેલી છે એમ આપણે કહી શકીએ. એટલે તમારે અહીંયા સૌથી પહેલા તમે આકૃતિ દોરો અને આકૃતિ ઉપરથી કઈ શરત લાગુ પડવાની છે એ દોરી દો અને એ નક્કી કરી અને જે સાબિત કરવાનું છે છેલ્લું વિધાન આવશે એટલે આ પ્રમાણે તમે સાબિતી આપી શકો. હવે આના ઉપરથી આધારિત પાછો એક બીજો પ્રમેય છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન છે એ પ્રમાણે આપણે લઈ શકાય. હવે આના પછીનું જે પ્રમેય છે એનાથી ઉલટું વિધાન, સમાન જીવાઓની જગ્યા પર કેન્દ્રથી અંતર આ અહીંયા આવી જાય, આ અહીંયા આવી જાય એટલે પ્રમેય બદલાઈ જશે એટલે પ્રતિજ્ઞા બદલાશે કે વર્તુળમાં કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન છે એવું સાબિત કરવાનું કે તો એબી બરાબર સીડી સાબિત થશે. આનાથી ઉલટું આમાં પણ કાકબા શરતનો ઉપયોગ થશે અને કાકબા શરતનો ઉપયોગ કર્યા પછી સીટી સીટી પ્રમાણે એએમ અને બીએમ સરખા તો એનો ડબલ કોણ સરખું થાય એટલે એ પ્રમાણે આપણે સાબિતી તમે આપી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પ્રમેય 10.7 જે છે એ તમારી જાતે પ્રયત્ન કરજો અને દોરજો. અસ્તુ.